हेलो फ्रेंड्स, आज आप विडियो है फर्स्ट इंग्लिश मीडियम सब्जेक्ट है आप गुजराती। तो मित्रों, गुजराती में आप क थी स लईने स सुधी आप व्यंजन पर सीखी गया है, हाँ क्या थी लईने क थी लईने स सुधी बराबर। अने आप स्वर क्या सुधी सीखा था, अ थी लईने अह सुधी बराबर। तो आप आज जेटला पण व्यंजन अने जेटला पण स्वर जे सीखी गया छे एने आज आप उच्चार साथे बोलवानुं छे, हे ने। आज आप बे एक्सरसाइज करवानी छे, एक तो क थी सुधीना स जे आप व्यंजन सीखी गया ने ए, अने अ थी लईने अह जे आप स्वर सीखी गया हता ते। तो आज आप बंने एक्सरसाइज एटले के व्यंजन अने स्वर आप उच्चार साथे बोलवाना छे बराबर। चलो जोईए, जेम के छे क कमर नो क, क कबूतर नो क, सु बोला से क कमर नो क, क कबूतर नो क। त्यार बाद आवशे ख, ख खदिया नो ख, ख खटाळा नो ख, ख खदिया नो ख, ख खटाळा नो ख। त्यार पछी आवशे ग, ग गणपति नो ग, ग गधेड़ा नो ग, ग गणपति नो ग, ग गधेड़ा नो ग। त्यार पछी आवे व्यंजन घ, तो घ नो उच्चार कई रीतना करसु, ग घर नो घ, ग घडियाळ नो घ, ग घर नो घ, ग घडियाळ नो घ। घ पछी आवे च, तो च नो उच्चार कई रीतना करसु, च चकली नो च, च चमची नो च, च चकली नो च, च चमची नो च। त्यार पछी आवे छे छ, तो छ नो उच्चार कई रीतना करसु, तो छ छत्री नो छ, छ छडी नो छ, छ छत्री नो छ, छ छडी नो छ। त्यार બાદ છ પછી આવે જ, તો જ નો ઉચ્ચાર કઈ રીતના કરશું, તો જ જહાજ નો જ, જ જલેબી નો જ, જ જહાજ નો જ, જ જલેબી નો જ। ત્યાર પછી જ પછી આવે વ્યંજન ઝ, ઝ ઝરણા નો ઝ, ઝ ઝબલા નો ઝ, ઝ ઝરણા નો ઝ, ઝ ઝબલા નો ઝ। ત્યાર પછી આવે છે ટ, તો ટ નો ઉચ્ચાર કઈ રીતના કરશું, ટ ટપાલી નો ટ, ટ ટમેટું નો ટ, ટ ટપાલી નો ટ, ટ ટમેટું નો ટ। ત્યાર પછી આવે છે ઠ, ઠ ઠળિયા નો ઠ, ઠ ઠગ નો ઠ, ઠ ઠળિયા નો ઠ, ઠ ઠગ નો ઠ। ડ, ડ ડમરૂ ન ડ, ડ ડબ્બા નો ડ, ડ ડમરૂ ન ડ, ડ ડબ્બા નો ડ। ઢ, ડ ઢગલા નો ઢ, ડ ઢોલક નો ઢ, ડ ઢગલા નો ઢ, ડ ઢોલક નો ઢ। અણ, અણ બાણ નો અણ, અણ ફેણ નો અણ, અણ બાણ નો અણ, અણ ફેણ નો અણ। ત્યાર પછી આવે ટ, ટ તલવાર નો ટ, ટ તરબૂચ નો ટ, ટ તલવાર નો ટ, ટ તરબૂચ નો ટ। ત્યાર પછી આવે ઠ, ઠ ઠડ નો ઠ, ઠ ઠડમોસ ન ઠ, ઠ ઠડ નો ઠ, ઠ ઠડમોસ ન ઠ। ત્યાર પછી આવે ડ, ડ ડડા નો ડ, ડ દરવાજા નો ડ, ડ ડડા નો ડ, ડ દરવાજા નો ડ। ત્યાર પછી આવશે ઢ, ઢ ધજા નો ડ, ડ ધનુષ ન ઢ। પછી આવે છે ન, ન નળ નો ન, ન નગાડું નો ન। ત્યાર પછી આવે પ, પ પતંગ નો પ, પ પડી નો પ, પ પતંગ નો પ, પ પડી નો પ। ત્યાર પછી આવશે ફ, ફ ફટાકડા નો ફ, ફ ફળ નો ફ, ફ ફટાકડા નો ફ,
ફ ફળ નો ફ, પછી આવે છે બ, બ બસ નો બ, બ બટક નો બ, બ બસ નો બ, બ બટક નો બ, ત્યાર પછી આવશે ભ, ભ ભમેરદા નો ભ, ભ ભગવાન નો ભ, ભ ભમેરદા નો ભ, ભ ભગવાન નો ભ, ત્યાર પછી આવે છે મ, મ મગર નો મ, મ મરચુ ન મ, મ મગર નો મ, મ મરચુ ન મ, ત્યાર પછી આવે ય, ય યતિ નો ય, ય યજ્ઞ નો ય, ય યતિ નો ય, ય યજ્ઞ નો ય, ત્યાર પછી કયો વ્યંજન આવશે ર, તો ર નો ઉચ્ચાર કઈ રીતના કરશું, ર રમકડા નો ર, ર રથ નો ર, ર રમકડા નો ર, ર રથ નો ર, લ, લ લસણ નો લ, લ લખોટી નો લ, લ લસણ નો લ, લ લખોટી નો લ, ત્યારબાદ આવશે વ, વ વરસાદ નો વ, વ વદ નો વ, વ વરસાદ નો વ, વ વદ નો વ, ત્યાર પછી આવશે સ, તો સ સરબત નો સ, સ શરીર નો સ, સ સરબત નો સ, સ શરીર નો સ, બરાબર. તો આપણે ક થી લઈને સ સુધીના વ્યંજન શીખ્યા છે, હા ને, અને આજે આપણે ઉચ્ચાર સાથે તમને હું બોલાવ્યા પણ છે, બરાબર. તો આ ક થી સ સુધીના વ્યંજન તમને ઉચ્ચાર સાથે બરાબર યાદ હોવા જોઈએ, કારણ કે આપણે ક થી સ સુધી વ્યંજન મોટે હશે તો જ આપણે ખૂટતા અક્ષર લખી શકશું ને, હા ને. એવું પૂછાય કે ખૂટતા મૂળાક્ષર લખો, તો જ્યાં સુધી તમને ક થી સ સુધી વ્યંજન નહીં આવડશે તો તમે એમાં ખૂટતા અક્ષર મૂકી શકશો નહીં, હા ને. એટલે ક થી સ સુધીના વ્યંજન તમારે મોઢે કરી રાખવાનું છે. કેવી રીતના મોઢે કરશો, તો ઉચ્ચાર સાથે, બરાબર. આ તો આપણે વ્યંજન જોયા, હવે આપણે જે સ્વર શીખેલા છે ને એ આપણે જોવાના છે. તો હવે આપણે સ્વર જોવાના છે, હા ને. તો સ્વર પણ આપણે અ થી લઈને અહ સુધી કર્યું હતું, હા ને, જેની મેં તમને એક્સરસાઇઝ પણ કરાવી ગઈ હતી, બરાબર. હવે આપણે એક્ઝામ આવે છે, હા ને, જે ટાઈમ ટેબલ પણ તમારી પાસે આવી ગયું છે. તો આપણે એક્ઝામના સમય જેટલી પણ એક્સરસાઇઝ કરી છે અને ટેક્સ્ટબુકમાં પણ આપણને એક્સરસાઇઝ આપી જ છે, હા ને, તે બધી એક્સરસાઇઝ તમારે ધ્યાનથી જોઈને પેપરમાં લખવાનું રહેશે, હા ને. એટલે બધી એક્સરસાઇઝનું આપણે રિવિઝન કરવાના છીએ, હા ને. અને સાથે તમારે પણ ટેક્સ્ટબુકમાંથી અથવા તમે નોટબુકમાં લખાવ્યું જ છે તો તમારે પણ ઘરે એનું એક્સરસાઇઝનું પુનરાવર્તન કરવાનું છે, બરાબર. હવે આપણે સ્વરનો ઉચ્ચાર કરીએ, તો જેમ કે થશે અ અજગરનો અ, અ અનાનસનો અ, અ અજગરનો અ, અ અનાનસનો અ. ત્યારબાદ આવે છે આ, તો આ આગનો આ, આ આકાશનો આ, આ આગનો આ, આ આકાશનો આ. ત્યાર પછી આવે છે નાની, તો એનો ઉચ્ચાર કઈ રીતના થશે, ઈ ઈસ્ત્રીનો ઈ, ઈ ઈમારતનો ઈ, ઈ ઈસ્ત્રીનો ઈ, ઈ ઈમારતનો ઈ. ત્યારબાદ આવે છે મોટી, તો એનો ઉચ્ચાર કઈ રીતના કરશું, ઈ ઈદનો ઈ, ઈ ઈસુનો ઈ, ઈ ઈદનો ઈ, ઈ ઈસુનો ઈ. ત્યારબાદ આવે છે ઉ, તો ઉનો ઉચ્ચાર કઈ રીતના કરશું, ઉ ઉંદરનો ઉ, ઉ ઉટ, ઉ ઉંદરનો ઉ, ઉ ઉપવનનો ઉ, ઉ ઉંદરનો ઉ, ઉ ઉપવનનો ઉ. ત્યારબાદ આવે છે મોટો, તો મોટો ઉનો ઉચ્ચાર કઈ રીતના થશે, ઉ ઊનનો ઉ, ઉ ઊંટનો ઉ, ઉ ઊનનો ઉ, ઉ ઊંટનો ઉ. ત્યારબાદ આવે છે સ્વર રુ, રુ ઋષિનો રુ, રુ ઋતુનો રુ, રુ ઋષિનો રુ, રુ ઋતુનો રુ. ત્યારબાદ આવે છે સ્વર એ, તો એનો ઉચ્ચાર કઈ રીતે થશે, એ એકનો એ, એ એકનો એ,
એરણ નો એ એ એક નો એ એ એરણ નો એ ત્યારબાદ આવે છે અઈ તો અઈ નો ઉચ્ચાર કઈ રીતે થશે અઈ ઐરાવત નો અઈ અઈ ઐશ્વર્ય નો અઈ અઈ ઐરાવત નો અઈ અઈ ઐશ્વર્ય નો અઈ ત્યારબાદ સ્વર આવે છે ઓ તો ઓનો ઉચ્ચાર કઈ રીતના કરવાનો છે ઓ ઓશિકા નો ઓ ઓ ઓજાર નો ઓ ઓ ઓશિકા નો ઓ ઓ ઓજાર નો ઓ ત્યારબાદ આવે છે ઔ તો ઔનો ઉચ્ચાર કઈ રીતના કરશું ઔ ઔષધ નો ઔ કઈ રીતના કરશું ઔ ઔષધ નો ઔ ત્યારબાદ આવે છે અમ તો અમ અંગૂઠા નો અમ અથવા તો અમ અંક નો અમ બરાબર ત્યારબાદ આવે છે અહ તો અહ નો ઉચ્ચાર શું કરશું અહ નમ નો અહ અહ નમ નો અહ બરાબર તો આપણે અ થી લઈને અહ સુધીના સ્વર પણ શીખ્યા છે હને અને આજે આપણે ઉચ્ચાર સાથે બોલ્યા પણ છે તો ક થી સ સુધીના વ્યંજન અને અ થી અહ સુધીના સ્વર તમારે ઉચ્ચાર સાથે મોઢે કરવાનું રહેશે જેથી કરીને એક્ઝામમાં ખૂટતા મૂળાક્ષર અને ખૂટતા સ્વર પૂછાય તો તે ક્યારે આવડશે જ્યારે તમને વ્યંજન અને સ્વર મોઢે હશે ત્યારે બરાબર તો આજે આપણે વિડીયોમાં વ્યંજન અને સ્વર ઉચ્ચાર સાથે શીખ્યા છે તો તમારે વન ટાઈમ લખવાનું પણ છે જે હું તમને પીડીએફ ફાઇલ દ્વારા મોકલીશ સ્વર પણ વન ટાઈમ લખવાનું છે અને વ્યંજન પણ કઈ રીતના લખશો ઉચ્ચાર સાથે બોલતા જઈને અને સાથે મોઢે પણ કરવાના છે બરાબર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બીજા ટોપિકની સાથે થેન્ક યુ